ભૂષણ અને સેવા રત્નથી સન્માન્યા છે જેમણે જીવનને ઉપવન અને તપોવન બંને બનાવ્યા છે આવો આપણે સાથે મળી તે વ્યક્તિને વિશેષ ઓળખીએ શ્રી ગોવર્ધન નાથ કે બાપજીના ચરણોમાં દંડવત શ્રી પુનિત ભજન મંડળ મુંબઈ તથા શ્રી પુનિત આશ્રમ ડાકોર સૌ વિભુના વાલાઓનું ફરી સસની સ્વાગત કરે છે આમાંથી કોઈકને થશે કે આટલી સુંદર વાણીનો જે સમુદ્ર ઘૂંઘવી રહ્યો હતો એમાં આ બેન કંટાળો આપવા શાને આવ્યા પણ હવે જે હું બોલવાની છું અને આપને કંઈ કહેવાની છું હું પણ સાંભળવાની છું કદાચ એ આપણને પ્રેરણાદાયક બની રહે રણછોડરાયજીના ચરણોમાં આપણા સૌના દંડવત રણછોડરાય કે આ તો ત્રણ વાર બોલવું પડશે એન્ડ ઇટ હેઝ ટુ બી ધ લાઉડેસ્ટ શ્રી રણછોડ રાયજી કી વન્સ મોર શ્રી રણછોડ રાયજી કી નરસિંહ મહેતાના જૂનાગઢમાં જેમના મૂળ રોપાયેલા છે એવા પ્રભુના પ્રતિનિધિ પુનીત મહારાજે પોતાની કરેલી ડાકોરની ધરા હરખાઈ છે પૂજ્યશ્રી બાપજીએ વહાવેલી જ્ઞાનગંગા અને રસેષની લીલાની રસગંગામાં આધરા ભીંજાય છે પૂજ્યશ્રીને આપણા સૌના કોટી કોટી વંદન બાપજી આપ અનુમતિ આપો તો મારા વડીલ મધુકાતા મધુકાંતભાઈ નારાયણદાસ શાહ વિશે બે વાતો સૌ પરમના પ્રેમી સાથે વહેંચ્યું કારણ કે અમને શીખવવામાં આવ્યું છે ગમતું હોય તો ગુંજે ન ભરીએ ગમતા નો કરીએ ગુલાલ સખી અને આ ઘડીએ મને ગમે છે કે આપ સૌ સાથે વિભુના વાલુડા પુનિતના લાડીલા એવા આપણા સૌના ચહિતા મધુકાંતભાઈ શાહ એટલે કે મધુકાકા પોતાની ભીતર ભેગો કરેલો પ્રેમ અને સેવાનો ગુલાલ આજે આ શામિયાનામાં ઉડે વૃંદાવન વસંત છાયો છે સખીરી એ રંગો ડાકોરમાં સેવા બની છવાયા છે પુનિતના આશીર્વાદે એમાં રંગાયા છે મધુકાકા અહીં જ બેઠા છે સો પ્લીઝ ફ્યુ મોર ક્લેપ્સ થેન્ક યુ સો મચ પુનિતના આશીર્વાદે મનુ મધુકાકા એમાં રંગાયા છે આપને કહેતા કહેતા મારે સાંભળવું છે જેથી એમનું જીવન આપણને પ્રેરણા આપે કે જીવ જતાં પહેલાં જીવી જા મટતા પહેલાં ફોરી જા અરે આવ્યો જ છે તો પરમના બે કામ કરતો જા એનો લાડકો થતો જા પણ હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો નહીં પ્રભુના વાલા રહેવું હોય કપરી કસોટીઓ પ્રસાદ માની માથે ચઢાવવાની હોય છે એની શરૂઆત થઈ ગઈ બાર વર્ષની વયે એ બાળકે કમળરૂપી આસન એટલે કે કમળામાંનો ખોળો ગુમાવ્યો પંદર વર્ષની વય નહીં સમજું ને નહીં અણસમજું પણ જે જીવ વિભુનો વાલો હોય એને ક્યાં કોઈ બંધન હોય સૂર્યના તાપમાં જીવે એ સૂરજમુખી પુનિતની પુનિત કૃપા થઈ અને પંદર વર્ષના કિશોરને પુનિત કાર્યમાં પૂર્ણ રુચિ થઈ સમય સરવા લાગ્યો પુનિત પ્રેમ વરસતો રહ્યો ને મધુના જીવનમાં મંજુલ રવગુંજ્યો મંજુલાબેન મહારાજના આશીર્વાદ સાથે જીવન સંગીની બન્યા એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રી હોય છે પણ અહીં થોડુંક જુદું છે મધુભાઈને મધુરા રહેવા પાછળથી નહીં પણ સાથે રહી મંજુલાબેને સાથ આપ્યો આ વાત પર બેનો પણ તાળી નહીં બચાવે આપણી યુનિટી તો કાયમ રહેવી જ જોઈએ અને સ્વાર્થ સમાજ અને પરમાર્થ માટેની મધુકાકાની સફર સરળ બનવા લાગી લીલા તોરણિયા સાથિયા મંગળ ગીત અને ખુશી મઢ્યા સામૈયા સજ્યા વતન માણસામાં પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી ડોંગરે મહારાજની પધરામણી અને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું નાગરની ગરવીલી જ્ઞાતિને થોડીક વધુ ગરવીલી કરી ભુલેશ્વર મોટા મંદિરના બાવાશ્રી પૂજ્ય એકસો આઠ શ્રી માધવરાયજીની માણસાના ઘરે પધરામણી થઈ પૂજ્ય સીતારામ શાસ્ત્રીજી તેમજ પદ્મશ્રી વિઠ્ઠલદાસ શેઠ ઉદ્યોગપતિ લલ્લુભાઈ અમીચંદ આમ જ્ઞાની અને પૂંજીપતિનો સમય વય સાધતા સાધતા મધુકાકાની સફર આગળ વધતી રહી પુનિત પ્રેરણાનું પીઠબળ મધુભાઈને માટે જાણે સીધે સીધી પરમની કૃપા જોઈ લો જૂન ઓગણીસો બાસઠમાં આ પુનિત હસ્તાક્ષર આપણામાંના કેટલાય માટે આ એક દુર્લભ ઘડી છે હું ઈચ્છું છું જો દૂરનું ન જોઈ શકતા હોય તો તમારા ચશ્મા પહેરી લો પણ આ હસ્તાક્ષર પર એક મીટ માંડી લ્યો જાણે મહારાજે અવની પરથી પ્રયાણ કરવા પહેલા એક વધુ મીઠી યાદ મધુભાઈના ખજાનામાં ઉમેરી ઓગણીસો સડસઠમાં પુનિત ભજન મંડળના પ્રમુખ બન્યા ને શ્રાવણ માસમાં મુંબઈ માધવ બાગમાં ભજન ગુંજ્યા હરિકો નામ સુને અરુગાવે કૃષ્ણ ભજન કરી દુઃખ હી દુરાવે એસો ભક્ત તરે ઓર તારે આ મારા નહીં અષ્ટ સખા શ્રી સુરદાસજીના શબ્દો છે પુનિત મહારાજના સ્વપ્નમાં આપ બધા સ્તબ્ધ થઈને સાંભળો છો કે આને અંદર ઉતારી રહ્યા છો જો કોઈ ગમતી વાત હોય તો પ્લીઝ તાળી પાડજો એટલે મને એમ નહીં થાય કે હું ફોર્સફુલી તમને કંઈ સંભળાવી રહી છું પણ મને એમ થાય કે આપણે સૌ કોઈક અનોખી ધરામાં સાથે સાથે માલી રહ્યા છીએ પુનિત મહારાજના સ્વપ્નમાં રંગ પુરાવા લાગ્યા પહેલો રંગ ઓગણીસો ઓગણસિત્તેરમાં ડાકોર પુનિત આશ્રમનું ભૂમિપૂજન આપણામાંના કેટલાય છેલ્લા કેટલાય દિવસોથી એ ધરા પર મહેમાન બન્યા છીએ ખરા અર્થમાં તો આપણે સૌ એ પ્રભુના પ્રતિનિધિ પુનિત મહારાજના જ મહેમાન બન્યા છીએ એમના ચરણોમાં આપણા સૌના સાથે કોટી કોટી વંદન અત્યારે મહારાજની બાએ જે સાંભળેલું એ વાક્ય ખૂબ યાદ આવી રહ્યું છે કે જણીશ તો સુરા જણીજે આખું હું કદાચ અત્યારે બોલી નથી શકતી કારણ કે તમારી સાથે સાથે હું પણ થોડી લાગણીવશ થઈ ગઈ છું અત્યાર સુધી તો એવું જ સાંભળ્યું છે કે બે નાવડીમાં પગ રાખનાર પાર ન ઉતરે પણ આ મધુકાંતના નામે પૃથ્વી પરનો આ જીવ બે નાવડીમાં બેસી એટલે કે સમાજ અને સંત બે માટે જીવતા સંસાર તરી રહ્યો છે પુનિત મહારાજની કૃપા પામેલા મધુભાઈ સંત મહંત ભગતના આશીર્વાદથી ઘણો પામ્યા છે આવો આપણે પણ એ સંતોના દર્શન કરી આપણી દ્રષ્ટિ પાવન કરીએ ભારત વર્ષના પ્રાત સ્મરણીય વ્યાસ મુનિની જેમ જેમની યાદ શ્રીમદ ભાગવત સાથે જોડાયેલી છે એવા આપણા સૌના પરમ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ દ્વારિકા પીઠાધીશ પૂજ્ય શંકરાચાર્ય પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધે શ્રી મોરારી બાપુ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી આપના પણ પ્યારા છે બાપજી માતા પૂજ્ય શ્રી કરુણામય લોધરાના બલરામદાસજી મહારાજ શ્રીમદ ભાગવત કથાકાર પૂજ્ય જુગલ કિશોર શાસ્ત્રીજી અંબાજી શક્તિ આશ્રમના પુષ્પાનંદજી મહારાજ મહંતજી ડાકોર મંદિર માનવ મંદિરના સ્થાપક પંડિત દેવેન્દ્ર વિજયજી શ્યામલાલ ભગત મોહન ભગત રામ ભગત શાંતારામ ભગત આમ સંત મહંતની કૃપા ઝીલતા ભગતનો સત્સંગ માણતા સમાજના કાર્ય સાથે કુટુંબનો પણ પૂર્ણ પ્રેમ પામ્યા છે મંજુલાબેનના સંગાથે મધુભાઈએ સેવા સમાજ અને કુટુંબ સૌને ખૂબ કુનેથી પોતાના રાખ્યા છે ઘર સંસારનો વડલો પુષ્ટ થવા લાગ્યો દીકરાની જાન જોડાઈ ચાર સૌથી મોટા દાનમાંનું એક દાન કન્યાદાન જે પુરુષ ઘરવાળીના ભાઈને સાચવી લે આ મેં સાંભળ્યું છે એટલે આઈ એમ નોટ અ પાર્ટ ઓફ ઈટ પણ એમ કહેવાય છે કે જે પુરુષ ઘરવાળીના ભાઈને સાચવી લે એના સંસારમાં ખળભળાટ ન થાય મધુભાઈએ તો માનવ માટે જ ખર્ચાવાનું નક્કી કર્યું છે ત્યાં સાળા સાળી નાના નાની ભાઈ બહેન સસરા જમાઈ આ બધા સંબંધો તો બંધન વગરના પોષાતા જ ગયા મામા મૂડી કરતાં વ્યાજવાલું એવા પૌત્ર અને પૌત્રીને દાદા અને નાના મધુભાઈ ખૂબ પ્રિય છે સંતોની સેવા કરી જાણનારા આપણા મધુકાકા શોપિંગમાં પણ એટલો જ રસ દર્શાવે છે કુટુંબ સાથે તાલમેલ સાધી રાખીને પરમના કાર્ય તો ચાલુ જ રાખ્યા છે ઓગણીસો ત્યાંસીમાં માણસાની શેરીનું નામ બદલાયું શેરી બની ગઈ પુનિત શેરી જામનગરના ભાણવડમાં નેત્રયજ્ઞ શરૂ થયો અને આશીર્વાદ મળ્યા શ્રી દેવપ્રસાદ બાપુના કાંદિવલી મુંબઈમાં કેન્સર કેમ્પની સેવા ડૉક્ટર આશિયાબેન જે આજે પણ આ સેવા આપે છે અને આઈ થિંક આજે આપણી વચ્ચે છે અહીં બેઠા છે અન્નપૂર્ણાની દ્રષ્ટિ પડે અને અન્નના તો ઢગલા થઈ જાય પણ પછી ભૂખ્યાની થાળી સુધી પહોંચાડનાર પણ જોઈએ ને અન્નદાનનું મહત્વ જે જાણતા હો તે પ્લીઝ ગીવ મી અ ક્લેપ્સ આ પ્રવૃત્તિ પુનિત આશ્રમમાં આજે પણ અવિરત ચાલુ છે અને આજે જ્યારે આપણે શ્રીમદ ભાગવત સાથે વ્યાસપીઠ પર બિરાજમાન બાપજીના ચરણોમાં બેઠા છીએ ત્યારે આપણે સૌ નતમસ્તકે એમની પાસે ફરી વધુ એકવાર આશીર્વાદ લઈએ કે બાપજી અમને લાયક બનાવો કે અમારા વંશજો પણ આ પ્રથા આવનારા અવિરત વર્ષો સુધી ચાલુ રાખે આટ આટલા તન ધનથી ઘસાઈએ ત્યારે સમાજનો પ્રેમ પડખાય અને સન્માન થાય ધર્મ સેવા રત્નનો ખિતાબ ઓગણીસો છોતેર દ્વારિકા પીઠાધીશ પૂજ્ય શંકરાચાર્યના વરદ હસ્તે એવો શ્રીએ મધુભાઈને ફરી સન્માનિત કર્યા ઓગણીસો સિત્યોતેરમાં જન સેવાભૂષણની પદવીથી આમ સન્માન પત્ર અને ભેટ કાફલો ચાલુ જ રહ્યો શ્યામલાલ ભગતના હસ્તે સન્માન હવે આપણને સૌને જેની રાહ છે એ રૂપ પડદા પર ઉભરવાનું છે પુનિતના વંશજ પરમના અંશ પૂજ્ય શ્રી જનક મહારાજ દ્વારા સન્માન રૂપે મધુકાકાને આશીર્વાદ મળ્યા પુનિત મંડળના જગમાસી એટલે કે નારાયણ મંડળના પ્રભામાંસી સન્માનિત કરી રહ્યા છે મેં જગમાસી એટલે કહ્યું કારણ કે મને કહેવામાં આવ્યું કે એ તો સૌના માસી જ છે શ્રીજી બાવા કૃપા કરે ત્યારે આંગણે તોરણ બંધ થાય અને એ કૃપા સાથે સંતોના આશીર્વાદ ભળે ત્યારે પરમની પધરામણી થાય ઘરે ધ્વજાજી પધાર્યા એ પળો શ્રી ગોવર્ધનનાથ કી ગિરિરાજ બાવા આપની સદાય જય હો અમ ભક્તોને આપના સદાય રખો પાહો શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી કે મથુરાનો ચુંદડી મનોરથ બાપજીએ કહ્યું લક્ષ્મી અને નારાયણ માટે જે હમણાંનું તાજે તાજું જ છે એટલે એના માટે વધારે તો કંઈ નહીં કહું પણ નારાયણ રીઝ્યા ને લક્ષ્મીને લાવ્યા આશ્રમમાં લક્ષ્મી નારાયણ પધાર્યા અને ભક્ત બોડાણાજીને તો બોલાય ભૂલાય જ કેમ એમના આવવાથી જ કદાચ આ ભૂમિની ઓળખ આપણને સૌને મળી છે માનનીય જયવંતીબેન મહેતા અને જેમને આપણે ત્રણ ત્રણ દિવસથી માણી રહ્યા છીએ અને હજી તો પચીસમી સુધીમાં આપણી અંદર એઓ શ્રી ઘણું ઘણું ઠાલવવાના છે એવા પરમ પૂજ્ય શ્રી આપણા બાપજી જેમની હાજરીમાં ખેતવાડીનો ચોક પુનિત ચોકના નામે રંગાયો મારી વાતોનો અંત કરતા પહેલાં કાકાની આપણને ગમતી એક વધુ પ્રવૃત્તિ ગમત અને જ્ઞાન પ્રાર્થનાવાળા આવાસ એટલે કે પુનિત પ્રવાસ પ્રથમ પ્રવાસ મુંબઈથી ડાકોર બસમાં સ્પેશિયલ ટ્રેન પ્રવાસ મુંબઈથી મદ્રાસ એવું નથી કે પ્રવાસ માટે જ્ઞાન માટે ફક્ત ભારતની ધરાજ છે હા ભારતવર્ષ તો અતિ ઉત્તમ છે એનાથી વધીને આગળ કંઈ નથી કારણ કે આ એવા સંતોની ભૂમિ છે જ્યાં આજે પણ તેઓ સૂક્ષ્મદેહ વિહરે છે અને ભક્તોના હૃદયમાં બિરાજી મનોરથ પૂર્ણ કરાવે છે પણ પુનિતના પ્રવાસ આંતરરાષ્ટ્રીય પણ હોય છે આપણને એ બતાવવા કે જો તારે તારી વાણીને તારા સંતોના આશીર્વાદને ફળીભૂત કરવી હોય તો બહારનું જગત જો એમાંથી કંઈ શીખ સુધારા કર અને વધીને જગત પર ફેલાઈ જા આ પ્રવાસમાં અને જીવનની રંગોળીમાં રંગપુરના મિત્રો એમના સાથી રામકિશનભાઈ હિમતભાઈ સોની અનંતભાઈ જાની જે સૌની મદદ મધુકાકાને ઘણી પેલા ફિફ્ટી ફિફ્ટી બિસ્કીટ જેવા નમકીન અને મીઠા એટલે કે પચાસ ટકા સંસારી પચાસ ટકા અલગારી જેવા મધુકાકાને હૃદયથી શુભેચ્છાશ પ્રણામ કરતા આશીર્વાદ માગું છું કે અમારી પેઢી એમના કાર્યમાં શ્રદ્ધાથી જોડાય અને આવનારી પેઢી એમાં પ્રેમ પુરે રણછોડ રાયજીને દંડવત પાર ઉતારજો રાય અમને બસ તમારી સહાય પ્રભુ આવી અંતરમાં બિરાજો આ ભવા ટવીના ફેરા છોડાવો શ્રી ગોવર્ધનનાથ કી અને અહીંથી ઉતરતા પહેલાં કલ્યાણી એક એવી દીકરી છે જે પોતાની લાગણીને શબ્દોમાં નહીં બાંધી શકે એ આવે છે મધુકાકા આપ ઉપર આવશો પ્લીઝ આવ ઉપર આવ બાપજીની હાજરીમાં આ પિતા પુત્રીનો એવો મેળા અને લાગણીરૂપી ઉષ્મા શાલના ભાવથી વધુ એક વખત શ્રી શ્રી જય રણછોડ થેન્ક યુ સો મચ આપ સૌ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ અને બાપજીના ચરણોમાં મારા દંડવંત જેમનું પ્રેરણામય જીવન દર્શન નિહાળ્યું તેવા સંસ્થાના માન્ય પ્રમુખ મૃબી શ્રી મધુભાઈને પૂજ્યશ્રીના પુણ્યશ્લોક કર દ્વારા સન્માનીએ તે પહેલાં શ્રીને અર્પણ થનાર સન્માનપત્રનું વાંચન ડાકોર અને મુંબઈના ટ્રસ્ટી મરબી શ્રી પ્રિયાહાસ જાનીને કરવા માટે આપ સૌ વધી વિનંતી કરું છું આદરણીય ટ્રસ્ટી શ્રી પ્રિયાહાસજી જાની આપ શ્રી સન્માનપત્રનું વાંચન કરશો નારણ ધરાવતા શ્રી મધુભાઈ તમામ કાર્યોમાં સલાહ તો બધાની લે પણ નિર્ણય પોતે જ વિચારીને લે ધૂ ધૂમ કાર્ય હોવા છતાં ધાર્મિક કાર્ય તેમજ સંસ્થાના કાર્ય માટે સદા તત્પર અને સમય કાઢે ભા ભાઈચારાથી તમામની સાથે કાર્ય કરવું ઈ ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન લગાવ્યા સિવાય ધારેલું ધ્યેય પાર પાડવાની તીવ્ર ઈચ્છા ના નાનામાં નાનાથી માંડીને વૃદ્ધો સુધી બધાની સાથે ઓતપ્રોત રણકાર અવાજનો પણ લલકાર કાર્ય કરવા માટેનો રણ બારાખડીમાં અણ કોઈનો નથી પણ મધુભાઈ તો સર્વેના છે દા દાસ સર્વેના પણ સંસ્થાના સૂત્રધાર તરીકે પ્રથમ સ સરસ સુંદર આયોજન તો તેમની સાથે વણાયેલું જ છે સ શારીરિક તંદુરસ્તીની પર્યા પરવા કર્યા સિવાય સેવાર્થે આગળ ધપવું હસતા મુખે વિકટ કાર્ય પણ પૂરું કરવાની તમન્ના આવા ગુણો ધરાવતા આવા છે આપણા સૌના મધુભાઈ સંત શ્રી પુનિત ભજન મંડળ મુંબઈ સંત શ્રી પુનિત સેવાશ્રમ સ્મારક ટ્રસ્ટ ડાકોર તેમજ સંત શ્રી પુનિત ટ્રસ્ટ મુંબઈ ત્રણેય સંસ્થાઓની છેલ્લા પાંત્રીસથી થી વધુ વર્ષોથી એક નિસ્વાર્થ ભાવે માનદ સેવા આપી ત્રણેય સંસ્થાઓ દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધુને વધુ પ્રગતિ કરે તે પ્રમાણેના સુગત પ્રયત્નો કરી તમામ સંસ્થાઓને તે જીવંત રાખનાર આપશીનું ભાવપૂર્વક સન્માન કરવા અમુ સૌ અત્યંત આનંદ અને ગૌરવની લાગણીઓ અનુભવીએ છીએ મધુભાઈ જેમ મહાન આત્માઓ ધરતીના સિતારા બની સત્કાર્યો કરવા જન્મેલા હોય છે તેમ આપે પણ આપના કુળના સિતારા બની સુયોગ્ય કાર્યો દ્વારા કુળની પરંપરાને તેજસ્વી બનાવી છે આપે ફક્ત બાર વર્ષની વયે માતાનો પ્રેમ ગુમાયો અને તેથી અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં વધુ અભ્યાસ છોડી પરિવારના હિતે હિત અર્થે માત્ર પંદર વર્ષની વયે પિતા સાથે ધંધામાં જોડાયા ભગવાને પણ આપની કસોટી કરવા વિચાર્યું હોય તેમ આપની માત્ર પચીસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી પરિવારની તમામ જવાબદારી શિરે ઉઠાવી માતા પિતા તરફથી મળેલા સંસ્કાર વારસાને આપે આપના પ્રબળ પુરુષાર્થ દ્વારા તથા ખંત અને કુને દ્વારા વધુને વધુ પ્રગાઢ બનાવ્યો છે આપના આ સંસ્કાર પર આગની મહેક આપના સંસર્ગમાં આવનાર સૌ કોઈને અનુભવી છે આપનો મુખ્ય વ્યવસાય વ્યાપારનો હોવા છતાં આ સંસ્થાઓના ઉત્કર્ષને પોતાનું મુખ્ય ધ્યેય બનાવીને આપશ્રીએ તન મન અને ધનથી જે સેવાઓ કરી છે તે ઇતિહાસમાં અમર બની રહે છે ઓગણીસો અને ઉડતાળીસમાં સંત શ્રી પુનિતના સંપર્કમાં આવી તેમની જ આજ્ઞાથી પુનિત ભજન મંડળમાં જોડાઈ સંતના કૃપાપાત્ર બનેલા સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ સેવા તો જનસેવા કરવી લેવું રામનું નામ આ મંત્રને આપે આપના જીવનમાં મૂર્તિ મૂર્તિમંત કરેલ છે સાથોસાથ કરિમણીએ ધાવાદિકારસ્તે મા ફલેશુ કદાચ ન આ ગીતાના શ્લોકને પણ ચરિતાર્થ કરી ઉપરત સંસ્થાઓમાં નિષ્ઠાપૂર્વક પગે સેવા આપી ગુરુના સંકલ્પને સિદ્ધ કરી જીવનને ધન્ય બનાવેલ છે તે તો આપના જીવનમાં સીમાચંદ અસીમાચિહ્ન બની રહે છે પુનિત ભજન મંડળના ઉપક્રમે અવારનવાર યાત્રાનું આયોજન કરી પુત્રો પણ ન કરાવે તેવી યાત્રા વૃદ્ધોને કરાવી છે આશીર્વાદ મેળવો છો તે તો આપની યશકલગી સમાન છે ઉપરાંત પુનિત ટ્રસ્ત મારફતે રાહત દવાખાનું ચલાવી લાખો દર્દીઓને દવા સારવાર આપેલ છે તેમજ નેત્રયજ્ઞોનું આયોજન કરી સેંકડો મોતિયાના દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણીનું આ પ્રત્યાર્પણ કરાવી સંતની ઈચ્છા સાકાર કરવા જે ગુરુભક્તિ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છો એ તો આપનું એક સબળ જમા પાસું છે આપની ધાર્મિક લાગણી અને નિસ્વાર્થ સેવાઓને બિરાદાવી ગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારકા પીઠાધીશ્વર આપને જનસેવા જનસેવાભૂષણ તેમજ ધર્મ સેવા રત્નનો ઇલકાપ અર્પણ કરેલ છે આપને અને સન્માન આપને અનેક સન્માનો મળેલ છે તેમાં પુનિત રત્નની પદવી પુનિત પરિવાર તરફથી અને સન્માન પત્ર તો પુનિત ત્રસ્ત ભજન મંડળ વણિક જ્ઞાતિ પુનિત કૃષ્ણ ભજન મંડળ તરફથી આપને મળેલ છે મહારાષ્ટ્ર સરકારે પણ આપની સેવાઓની કદર કરી સન ઓગણીસો સિત્યોતેરની ઓગણથી ઓગણીસો પંચાણું સુધી સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની માન માનવંતી પદવીથી નવાજેલ છે આપની સેવાઓની સુગંધ તમામ ક્ષેત્રે પ્રસરેલી છે અમને ચોક્કસપણે કહેવા દો કે આપની આત્મશુદ્ધ દ્વારા આજે વ્યાપારી ક્ષેત્રે જે નામના આપે મેળવેલ છે તે તો આપની એક અનેરી સિદ્ધિઓમાંની એક વધુ છે આમ જીવનમાં તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક આગળ વધવા છતાં દરેકના દિલ પ્રેમથી જીતનારા એવા આપશ્રીને સન્માનવાનો જે સુવર્ણ અવસર અમને આજે પ્રાપ્ત થયેલ છે તે બદલ અમો સંતોષ અને આનંદ અનુભવીએ છીએ અને પરમ કૃપાળુ ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજ આપણે તંદુરસ્ત દીર્ઘાયુ બને બક્ષે અને આપણા દરેક કાર્યમાં યશસ્વી બનાવી વધુને વધુ સેવા કરાવે એવી પ્રાર્થના સાથે આ સન્માનપત્ર આપણે સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ ભગવાતાચાર્ય સંત શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાના વરદ હસ્તે સાદર સમર્પણ કરીએ છીએ મહાવધ તેર ને રવિવાર તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર નવ પુનિતાશ્રમ ડાકોર લિખિતન શ્રી પુનિત ભજન મંડળ મુંબઈ સંત શ્રી પુનિત ટ્રસ્ટ મુંબઈ તેમજ સંત શ્રી પુનિત શેવાશ્રમ સ્મારક ટ્રસ્ટ ડાકોર પરિવાર વતી સંત વૈય પરમપુજ્ય ભૂપેન્દ્રભાઈને એમના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કે તેઓ મુરબ્બી શ્રી મધુભાઈને પુષ્પમાળા શાલ તથા સન્માનપત્ર અર્પણ કરી આશીર્વાદ પાઠવે રણ છોડ આશ્રમ ડાકોરના આદરણીય ટ્રસ્ટીશ્રી અને અત્યંત વિદ્વાન પ્રાધ્યાપક શ્રી ટીસી શાહ સાહેબને અત્રે પધારી પ્રાસંગિક બે શબ્દો બોલવા માટે નમ્ર વિનંતી કરું છું આદરણીય પ્રાધ્યાપક અને ટ્રસ્ટી શ્રી ટીસી શાહ સાહેબ પરમ પૂજ્ય સંત શ્રી ભૂપેન્દ્રભાઈ ભાગવતની જે વાણી અહીં વહી રહી છે એનો જે આપ લાભ રિયાર છો એવા શ્રોધાજનો હું કંઈક સંકોચ સાથે બોલી રહ્યો છું પરમ પૂજ્યભાઈ શ્રીજીની હાજરીમાં બોલવું એટલે સ્વાભાવિક છે કે સંકોચ થાય બીજું ભોજનનો સમય થયો છે એટલે કહેવત છે કે ભોજન સમયે ભાષણ કરવું એ ભસવા સમાન છે એટલે છતાં પણ આજનો પ્રસંગ એવો છે કે કંઈક પ્રસંગના રૂપ મારે કહેવું જોઈએ પ્રમુખ શ્રી કે જે રસોડું બંધ છે હમણાં એટલે અમે ત્યાં જશો તો પાછા આવવું પડશે આજે માન્ય શ્રી મધુભાઈની જન્મજયંતિ છે એ પંચોતેર પંચોતેર માં વર્ષમાં પ્રવેશે છે પંચોતેર પૂરા થયા અને છોતેર માં વર્ષમાં પ્રવેશે છે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે ચાર આશ્રમ છે એમાં એ ચોથા આશ્રમમાં પ્રવેશી રહ્યા છે સંન્યસ્થ આશ્રમમાં સામાન્ય રીતે સંન્યાસીનો એવો એક રૂઢ ખ્યાલ છે કે સંન્યાસી થવું એટલે ગૃહ ત્યાગ કરવો ભગવા કપડાં પહેરવા માળાઓ લટકાવી આશ્રમ બાંધવો શિષ્યો ભેગા કરવા ધંધો થઈ ગયો છે પણ ભગવાને કહ્યું છે કોણ સંન્યાસી ગ્નેહ સંત સંન્યાસી યોના દ્વેષથી નાકાંક્ષાથી જે માનવું ઇઝ ફ્રી ફ્રોમ એટેચમેન્ટ એન્ડ એવર્ઝન જે રાગ અને દ્વેષથી મુક્ત છે એ સાચો સંન્યાસી છે એના માટે કોઈ ઉંમરની જરૂર નથી કોઈ ગણવેશની જરૂર નથી હા મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે જ એક પ્રસંગ મને કહેલો એમનો સંન્યાસ આશ્રમ તે યુવાન હતા ત્યારથી શરૂ થઈ ચૂક્યો છે એક વાર એ યુવાન હતા ત્યારે એક યાત્રા પ્રવાસ કાઢેલો એમાં પુનિત મહારાજ પણ સામેલ હતા એક સ્ટેશને ગાડી અટકી ત્યાં પુનિત મહારાજે મધુભાઈને બોલ્યા મધુ તું મારી સાથે ડાઇનિંગ કારમાં આવ મધુભાઈ ડાઇનિંગ કારમાં પુનિત મહારાજ સાથે બેઠા એમણે જ કહ્યું કે તે વખતે મને જે સત્સંગ થયો એ મારા જીવનમાં ઉતરી ગયો અને તે દિવસથી એ યુવાન મધુભાઈના તે દિવસથી સંન્યાસ આશ્રમ શરૂ થયો છે આજે હમણાં ઘણું બધું કહેવાયું એમની સેવા અર્થે ડાકોરમાં પહેલાં મેડિકલ કેમ્પ્સ બહાર યોજાતા હતા એકવાર એમણે મિટિંગમાં કહ્યું કે આપણે ને દર વર્ષે ઘણા બધા મેડિકલ કેમ્પ્સ યોજાય છે સામાન્ય ટેલિફોન પર એમની જોડે વાત થાય અને જે દર્દીઓની સેવા અને સારવાર થઈ છે એ જાણે તો ફોન ઉપર જે એમનો અવાજ આવે એમાં વેકેન્સી ટ્રાન્સપેરન્ટ જોય ટ્રાન્સપેરન્ટ સિન્સિયરિટી ટ્રાન્સપેરન્ટ સેટિસફેક્શન એક જબરજસ્ત પારદર્શક સંતોષના પડઘા આપણે એમાં સંભળાય આ પ્રસંગે બીજું શું કહું પૂજ્ય સંત શ્રીની હાજરીમાં કોઈ ધાર્મિક ગ્રંથની વાત કહેવી એ ભારતને વિશ્વની વિખ્યાત અમૂલ ડેરી આગળ કોઈ પોતાનું દૂધ વેચવા બેસે એના જેવું છે પણ છતાંય હું એક વાત કહું કે જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દસ દિવસ વીતી ગયા એક પણ પાંડવ પુત્ર હણાયો નહીં એટલે દુર્યોધન ધુઆ ધુઆપુવા થઈ ગયો ખૂબ ક્રોધિત થઈ ગયો એ ભીષ્મપિતા પાસે ગયો ન કહેવાના વેણ કયા કે તમે મંદ ગતિએ યુદ્ધ ચલાવો છો તમે પાંડવો સાથે ભળી ગયા છો ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં આ વાત બધી જ ફેલાઈ ગઈ યુદ્ધ વિરામ બાદ કૃષ્ણ અર્જુનની પાસે ગયા અર્જુન ઘસ ઘસાટ ઊંઘતો હતો કૃષ્ણને થયું કે અર્જુનને આ વાતની ખબર નથી ભગવાન પણ કેટલીક વાર સાહજિક માણસ રીતે વર્તતો હોય છે એ તો સર્વજ્ઞ છે છતાં એમને થયું કે અર્જુનની આ વાતની ખબર નથી અર્જુનને ઉઠાડ્યો અર્જુન તો ઘસઘસાટ ઊંઘે છે તને ખબર છે કે ભીષ્મની આ પ્રતિજ્ઞા છે અર્જુને કહ્યું કે આ મને ખબર છે તો બી ઊંઘે છે તો કેમ ઊંઘે છે કારણ કે તમે જાગો છો આ શરણાગતિ શાદીમાં આમ તો આમ પણ મધુભાઈએ રણછોરાયજીની શરણાગતિ સ્વીકારી છે એમની અનન્ય ગુરુભક્તિ છે અને જેમ અર્જુન ઊંઘતો હતો એમ એ ઊંઘતા નથી કદાચ દ્વાપર યુગમાં ભક્ત ઊંઘી શકે આ યુગમાં ભક્ત પણ ભક્તને પણ જાગવું પડે એકવાર મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ વર્ષો પહેલાં મને એક વાત કરેલી મેં પ્રસંગ કેમ ટાંક્યો એની રેફરન્સમાં કહું છું કે બોમ્બેમાં પહેલો આરડીએક્સ બ્લાસ્ટ થયેલો વર્ષો પહેલાં એમની ઓફિસનું બિલ્ડિંગ પણ ધણ નહી ઉઠ્યું હતું બધાનો જાન જોખમમાં હતો એ સરસડાટ નીચે ઉતરી ગયા એમની ઓફિસનું બધું જ ફર્નિચર વેર વિખેર થઈ ગયું અસ્તવ્યસ્ત થઈ ગયું દિવાલો ઉપર ફોટા જે ટાંગ્યા હતા એ બધા જ નીચે પડી ગયા પણ એક જ ફોટો એની એ જ પરિસ્થિતિમાં રહ્યો અને તે ભગવાન હતો એટલે જેની અનન્ય ભક્તિ છે અનન્યા ચિંતન તો મામે જેના પરિભાષે તેમ નિત્યાભિયુક્તાના યોગક્ષેમ વહામી એમ ભગવાન અને પુનિત મહારાજ બંને એમનો યોગ અને ક્ષેમ પૂરું પાડે છે છેવટે એક વાત કહું જે મારા સુપ્રીમ ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ એન્ડ ગોડ સેઝ હાઉસ યુઆર બર્ડ સોર્સ ઇન ધ સ્કાય it has to pass on the tree top sooner or later. so today, so one day will come when even the haughty, the most unbelieving, even those who believe that there is no joy or peace in the contemplation of the self will have to pray to god, god grant me strength. ગ્રાન્ટ મી જોય ગ્રાન્ટ મી હેપીનેસ તમે એટલો ઉદ્ધાત નાસ્તિક માણસે છે પણ એક દિવસ એવો આવશે કે એને ભગવાનને પ્રાર્થના કરવી પડશે ભગવાન મને શાંતિ આપ આનંદ આપ સુખ આપ માધુભાઈ તમારે એવી પ્રાર્થના કરવાની જરૂર નથી તમારી શાંતિ છે આનંદ છે સુખ છે એ કાયમ ટકી રહે એ મારાવતી આપ સૌના વતી હું ભગવાનને પ્રાર્થના કરું છું આદરણીય ટ્રસ્ટી પ્રોફેસર ટીસી શાહ સાહેબના મંગલ પ્રવચન બાદ પુણિત આશ્રમ ડાકોર ટ્રસ્ટીઓ વતી આદરણીય શ્રી એ આર જાની મરબી શ્રી મધુભાઈને સ્મૃતિ ભેટ અર્પણ કરશે એવી ભાવના વ્યક્ત કરીએ કે સો વર્ષ પછી પણ પૂજ્યભાઈની હાજરીમાં ફરીથી એકવાર આપણે મધુભાઈને સ્મૃતિ ભેટ અર્પણ કરીએ મિત્રો એમને આ અર્પણ એક અભિનંદન બીજું તમને દીર્ઘાયુષ્ય ઈચ્છું છું સારી એવી તંદુરસ્તી ઈચ્છું છું એમના રાહબારી નીચે એમના નેતૃત્વ નીચે અમને સૌ કાર્યકર ભાઈઓને કામ કરવાનો આનંદ આવે છે તે અભિવ્યક્ત કરું છું અને આપના આ આનંદ હું વ્યક્ત કરું છું પુનિત ટ્રસ્ટ મુંબઈ વતી આદરણીય મૂરબી શ્રી હિંમતલાલભાઈ સોની પણ મરબી મધુભાઈને શુભેચ્છાના રૂપે સ્મૃતિ વિહેર અર્પણ કરશે અને છેલ્લે ભજન મંડળના સભ્યશ્રીઓ વતી આદરણીય શ્રી ગણપતભાઈ પટેલ પણ મરબી મધુભાઈને સ્મૃતિભેટ અર્પણ કરશે આ પ્રસંગે ડાકોરની સો વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય અજયભાઈ ગુરુજી પણ ઉપસ્થિત છે તેઓ પણ પાઠશાળા વતી મંગલકામનાઓ વ્યક્ત કરવા માટે અત્યારે અહીંયા પધારેલા છે તેમને મધુભાઈનું સન્માન કરવા માટે વિનંતી કરું છું રાજાજી રાજ શ્રી રણછોડરાય મંદિર તરફથી જે પ્રસાદી આવી છે એ પ્રસાદી પરમ પૂજ્ય ભાઈશ્રીના પુણ્યશ્લોક કરકમાળો દ્વારા મુરબ્બી મધુભાઈને અર્પણ કરવા માટે પ્રાર્થના કરું છું છોડ મુરબ્બી મધુભાઈના પરિવાર સાથે સંકળાયેલા પરિવારજનો ખૂબ જ સંક્ષિપ્તમાં તેમના જીવન અને કવન વિશે અહીં આવીને બોલશે જેમ આગળ ગયું એમ મૂડીનું વ્યાજ એમની બે પૌત્રીઓ એક લીટીમાં પોતાનો પરિચય આપીને મૃબી મધુભાઈ વિશે પોતાના વિચારો વ્યક્ત કરશે અને સન્માનપાત્ર વેવાય મરબી શ્રી રસિકભાઈ શાહ પણ આ મંગલ પ્રસંગે એમની ભાવના વ્યક્ત કરશે શ્રી કૃષ્ણ આય નમ શ્રી ડાકોરના પવિત્ર ધામમાં બિરાજતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી હિંસોલરાજ અને આચાર્ય શ્રી મહાપ્રભુજીને મારા ધનમદ પ્રણામ ઠાકોરજીના હૃદયમાં શ્રીમદ ભાગવતની કથાના પ્રખર વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ મારા પ્રણામ આજનો સમારંભ જેમના માટે યોજાયો છે એ મારા પરમ સ્નેહી શ્રી મધુભાઈ તથા પુનિત ભજન મંડળના ટ્રસ્ટીભાઈઓ અને સમારંભમાં હાજરી રહેલા બધા વડીલોને મારા પ્રણામ સંત શ્રી પુનિત મહારાજ જેમને ભગવાન શ્રી રામચંદ્રજીનો સાક્ષાત્કાર થયો હતો અને ગુજરાતના મહાન સંત તરીકે લોકપ્રિય થયા એમનું આ જન્મ જન્મશત્તાબ્દી વર્ષ છે એ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે આપણા પવિત્ર આવા માહોલમાં આપણે શ્રી મધુકાંતભાઈની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવવા શ્રી રણછોરાયજી ભગવાન અને પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈના સાનિધ્યમાં ભેગા થયા છીએ આપણા સર્વે માટે અતિ આનંદનો અવસર છે શ્રી પુનિત મંડળની યાત્રાઓમાં ભાગ લેનારા બધા જ યાત્રીભાઈઓ મધુભાઈથી પરિચિત છે મધુભાઈ સંત શ્રી પુનિત મહારાજના આશીર્વાદથી આ પંડળનું પ્રમુખ સ્થાન સન ઓગણીસો સડસઠમાં સ્વીકાર્યું અને આજે બેતાલીસ વર્ષથી નિભાવી રહ્યા છે મને યાદ છે કે અમે સર્વે બધે નાના હતા ત્યારે માધવભાગમાં રાત્રે પુનિત મહારાજના ભજનો થતા ભુલિત ભુલેશ્વરના લગભગ બધા જ લોકો ત્યાં જતા મને મધુભાઈ પણ ત્યાં આવતા આપણે બધા ભજનો કરી તાલીઓ પાડી છૂટા પડ્યા પણ મધુભાઈ શ્રી પુનિત મહારાજના રંગમાં રંગાઈ ગયા મધુભાઈની ધીમે ધીમે ભજન વગેરે પ્રવૃત્તિઓમાં સંગમાં જવું ધરપુણભાઈ ડાકોર જવું એ બધું વધતું ગયું અને મહારાજ સાથેનો સંબંધ વધતો ગયો મહારાજનો વિશ્વાસ વધતો ગયો મહારાજે મધુભાઈને કહ્યું મધુ તું આજથી અમારો પ્રમુખ મારા ભક્તોને આપણા સમાજના ઘરડા વડીલો મા બાપ ગણી એમને યાત્રાઓ કરાવજી મહારાજનો મંત્ર હતો સેવા અને સ્મરણ એ બે કરવાના છે કામ સેવા તો જનસેવા કરવી લેવું હરિનું નામ ઘણા વડીલોને યાત્રા કરાવી એના જેવી બીજી જનસેવા નથી સિત્તેર વર્ષની વ્યક્તિઓને પોતાના મા બાપ ગણી યાત્રા કરાવજે સાચી રીતે શ્રવણ બનજે અને મારા આત્માને શાંતિ મળશે સદાય ભગવાનનું સ્મરણ કરતું રહેજે અને દરેક કાર્યમાં શ્રી દ્વારકાધ્યાસ રણછોડાજીને સન્મુખ રાખજે શ્રી મધુભાઈએ મહારાજીના આ આપેલું વચન અક્ષરશ પાળ્યું છે મધુભાઈના આવા બધા પ્રયાસોમાં યાત્રાઓ વગેરેમાં એમના સંનિષ્ઠ કાર્યકારાઓ એમને આટલા છિસ્તાલીસ પ્રવાસો યોજ્યા અને કાર્યકરનો આશા આજ્ઞા આપ્યા છે બધા જ માત્ર સેવાના ઉદ્દેશથી ભગીરથ કાર્યમાં મહિના સુધી સેવા આપે છે આ યાત્રાઓ સુખદ અને સફળ થાય છે એમાં જરાય વિઘ્ન ન આવે તે પરમાત્માની કૃપા છે શ્રી પુનિત યાત્રાનો રથ શ્રી રણછોડજી આય જે પોતે જ ચલાવે છે શ્રી મહાપ્રભુજીએ શ્રી પરસોત્તમ સહસ્ર નામમાં ભગવાનને સારથિયાદી ક્રિયા કરતાં ભક્તવક્ષત્વ બોધકઃ એવા બે નામ આપ્યા છે સારથયાદી ક્રિયા કરતા એટલે આ યાત્રા રથ ચલાવીને ભક્તોને હું વસ છું એવું એમને આપણને બોધ આપ્યો છે ઠાકોરજીની કૃપા છે યાત્રાની સફળતા નિર્વિઘ્ને પાર પડે છે તેનું આ રહસ્ય છે યાત્રાઓ ગોઠવતા છ છ મહિના પહેલાં તૈયારી કરવી પડે છે ગામે ગામ બસની ગોઠવ ગોઠવવાની ઉતરવાની વ્યવસ્થા રહે ધર્મશાળાઓ હોટલ વગેરે વ્યવસ્થા બધું ભાઈ કે એમના અન્ય સાથીઓ ટ્રસ્ટીઓ જરાય કંટાળ્યા વગર કર્યા કરે છે પુનિત મંડળની સંસ્થા ખૂબ જ પ્રગતિ કરી છે આજે ખૂબ જ વિકાસ પામી છે હજુ એ ખૂબ જ પ્રગતિ કરશે એમાં શંકા નથી આ સંસ્થાનો એક જ ઉદ્દેશ સમાજ સેવા પુનિત મહારાજના આશીર્વાદથી દિવસે દિવસે વધુને વધુ લોકપ્રિય થતી જાય છે ડાકોરમાં સત્સંગની સેવાઓમાં શ્રીમદ ભાગવત તથા રામાયણની કથાઓ નિયમિત યોજી મધુભાઈ સાથે યાત્રાઓમાં અને કથાઓમાં ભાગ લેનાર ભાઈ બહેનોને મહાન સંતો શ્રી મોરારી બાપુ ડોંગરે મહારાજ ભૂપેન્દ્રભાઈ સ્વામીજી સચ્ચિદાનંદજી દેવપ્રસાદ રમેશભાઈ ઓઝા વગેરેના દર્શનો અને પ્રવચનોનો લાભ મળ્યો છે સતમ જીવ સરદ એ જ શુભેચ્છા મારા મારા કુટુંબ તરફથી તમારા સર્વેની તરફથી મધુભાઈને અભિનંદન શ્રી મધુભાઈને આજના એમના સુપ્રસંગ પંચોતેરમી વર્ષ દિવસે આપણે મુબારકબાદી આપીએ અને શુભેચ્છાઓ આપીએ ભગવાન શ્રી રણછોડજાની નમ્ર પ્રાર્થના કરીએ આવા જ માહોલમાં એમની એકસો એકમી વર્ષગાંઠ પણ ઉજવાય અને આપણે હર્ષ લેવા ભેગા થાય રણછોડ રણછોડરાય मुख्य यजमान मुरब्बी श्री राजेंद्र भाई नवाल अत्यंत संक्षिप्त में मंगलकामनाओ व्यक्त करे ती विनती मुरब्बी श्री राजेंद्र भाई नवाल हेलो શ્રી મધુભાઈના માટે આજે મને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો છે અને ટૂંકમાં હું પત કહેવા માગું છું જ્યાં જ્યાં મારી નજરો ઠરે છે ત્યાં ત્યાં એમની સામાજિક પ્રવૃત્તિની યાદી નજરે ચડે છે સમાજ સેવાના રંગમાં રંગાયેલા માણસની મસ્તી કંઈ જુદી હોય છે એમની કોઈ પણ પ્રવૃત્તિ ઉપર નજર રાખો મંડળના પ્રવાસો હોય ભજનોત્સવ હોય મહાઉત્સવો હોય ત્યારે તેમની માનવતાની ભાવના અગ્રેસ્થાને રહેલી હોય છે અંગ્રેજી કવિની એક કવિતા યાદ આવે છે હિઝ ઇઝ નોટ લિમિટેડ વન હિઝ ફિયર ઇઝ નોટ લિમિટેડ વન ફોર હી ડીલ્સ વિથ હોલ એરિયા ઓફ નેચર ફોર હી ડીલ્સ વિથ હોલ એરિયા ઓફ નેચર એન્ડ એન્ટાયર કીબોર્ડ ઓફ હ્યુમેનિટી શ્રી મધુભાઈના સાદાઈ મિલનસાર વ્યવહાર કૃતજ્ઞતા પ્રભાવશાળી વ્યક્તિત્વ વિચારવાની વર્તનમાં એકરૂપતા ધાર્મિક વૃત્તિ વગેરે ગુણોથી હું પ્રભાવિત થયો છું એમને મળવાથી એમને જોવાથી હૃદય પ્રસન્ન થાય છે એવા મધુભાઈ અમને મહિલા એ અમારું સદભાગ્ય છે શ્રી મધુભાઈ સંસ્કાર મૂર્તિ છે એમને સંબંધ બનાવતા આવડે છે એમને સંબંધ નિભાવતા આવડે છે અને મોટામાં મોટી વાત એમને સંબંધ વિકસાવતા આવડે છે નવલ પરિવાર તો આનો પ્રત્યક્ષ સાક્ષી છે એવા વ્યક્તિ છે જે આપની જિંદગી પર છવાઈ જાય છે બાકી તો ઘણા લોકો હવામાં લહેરથી જેમ આવી છે આવે છે ને ચાલ્યા જાય છે શ્રી મધુભાઈ પંચોતેર વર્ષની જીવનયાત્રા ખેડી ચૂક્યા છે પ્રભુ એમને તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુ જીવન આપે અને કૃપા કરે જેથી તેઓ જીવનના અંત સુધી ઉત્તરોત્તર અનેક ઉચ્ચ કોટીના કાર્યો કર્યા કરે એ જ રણછોડરાયને પ્રાર્થના અંતમાં મારે એક જ ચીજ કહેવી છે બાપશ્રીએ પહેલા દિવસે પહેલા સેશનમાં જે કહ્યું એને જ હું આગળ વધારતા એ કહેવા માગું છું સર હી ઇઝ અ ચોઈસ ઓફ ગોડ મધુભાઈ યુ આર અ ચોઈસ ઓફ ગોડ આપ ભગવાન કી એ ખૂબસૂરત દેન હે થેન્ક યુ આદરણીય મરબી શ્રી રાજેન્દ્રભાઈ અશોકભાઈ નવાલ ફેમિલી તરફથી પ્રતિક ચિહ્ન ભેટ કરશે નવાલ પરિવાર તરફથી મંગલકામનાઓ વ્યક્ત કરતા એક પ્રતિક રૂપે નાનકડી ભેટ મરબી મધુભાઈને અર્પણ કરવામાં આવી રહી છે મધુભાઈને વિનંતીના ચરણોમાં વંદન ચરણોમાં વંદન અને આપ સૌના ચરણોમાં વંદન તમે મારા મા બાપ છો તમે મારા મિત્રો છો તમે મારા સ્નેહી છો બે દિવસ પહેલા મેં કીધું હતું કે ભાગવત રૂપી ભગવાન પાસેથી પ્રભુ મને આપના પ્યારના સાગરમાંથી એક બિંદુ આપજે અહીં તો આજે મહાસાગર ઠલવાઈ ગયો છે હું ઘૂંઘળાઈ ગયો છું શું બોલું મને સમજ નથી પડતી અને તમને પણ એમ થાય કે આવું રસપાય કથા છોડીને આવી વ્યક્તિગત વખાણ કરવાની શું જરૂર હતી શા માટે અહીંયા આગળ આ કાર્યક્રમ યોજ્યો અને અમારો સમય બગાડ્યો અમારું ભોજન બગાડ્યું એટલે હું વધુ પડતું બોલું એનો કંઈ અર્થ નથી હું તો આજે તમારા બધાનો આભાર માનું સંતોના આશીર્વાદ હું જીવું ત્યાં સુધી ચાલુ રહે અને આ શરીર ચા ચાલે ત્યાં સુધી જનસેવા કરતો કરતો આ શરીરને વિદાય આપું એવી પ્રાર્થના હું કરું છું પ્રભુ પાસે એક વાત કરવાનું મને મન થાય છે થોડોક સમય લઈ લઈશ હવે કે આ એટલા માટે કરું છું કે જનસેવા કરવાનું બધાને મન થાય મારા જીવનનો એક બનેલો બહુ દાખલો છે જ્યારે હું બદ્રી કેદારની યાત્રા કરીને અહીંયા આવ્યો સ્પેશિયલ ટ્રેન લઈને ત્યારે મેં અહીંયા વિદાય સમારંભ પુનિત આશ્રમમાં યોજેલો અને એમાં બે ડબ્બામાં બબ્બે ડબ્બામાંથી બધા ભાઈ બહેનો પોતાનું વક્તવ્ય આપતા હતા અને આપી લીધા પછી જ્યારે સ્ટેજ ઉપર જે નીચે ઉતરીને આવ્યો ત્યારે એક બહેન મને મળ્યા ભાઈ મારું જીવન ધન્ય થઈ ગયું મને યાત્રામાં પ્રભુના દર્શન થઈ ગયા હું તદ્દન ગરીબ છું તમને આપવા માટે મારી પાસે કંઈ નથી પરંતુ મારા જે આયુષ્ય છે મારું જીવન છે એમાંથી હું પાંચ વર્ષનું આયુષ્ય તમને આપું છું આંખોમાંથી અશ્રુ ડપ 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 પડવા માંડે ઓહો પ્રભુ એક કરોડ રૂપિયા આપવા છતાં એક દિવસ કોઈ વધારી શક જ્યારે અહીંયા તો પાંચ પાંચ વર્ષના આયુષ આપવામાં આવે છે તો કદાચ આયુષ મેળવવાના બાણે સ્વાર્થના બાણે પણ જન સેવા કરવાનું મન થાય તો નિઃસ્વાર્થ સેવા કરવાનું ચાલુ રાખજો એવી મારી તમને વિનંતી છે એક વાત કરી દઉં તમને મારી જન્મપત્રિકા લખનાર ખૂબ વિદ્વાન હતા ભાઈશ્રી પણ કદાચ જાણતા હશે શંકરલાલ યાજ્ઞિક સામુદ્રી માતાના મંદિરમાં રહેતા હતા ખૂબ જ વિદ્વાન મારા પિતાશ્રીના ખૂબ દોસ્ત મારી જન્મપત્રિકામાં લખ્યું છે છપ્પન વર્ષનું આયુષ્ય આ તમારું છેલ્લું વર્ષ છે જ્યારે સાહીઠ વર્ષનું મારો ઉંમર થઈ ત્યારે મેં એમને બોલાવ્યા મેં કહું યાજ્ઞિકજી આ શું છે તમારી પત્રિકામાં છપ્પન લખ્યા છે અને હું તો સાઈઠ બેઠો છું અત્યારે અને આજે તો છોતેરમું થયું હરમાં કે મધુભાઈ પત્રિકા ખોટી નથી મારું જ્યોતિષ ખોટી નથી પણ તમારા સેવાના કર્મોએ મારું આ જ્યોતિષને આજે ખોટું પાડ્યું છે અને તમે આજે સતાયું થશો મને કે અને હું પણ ઈચ્છું કે આજે મારા જીવનને સંતની શતાબ્દી મહોત્સવ ઉજવવાનો મને મોકો મળ્યો છે મારા હો ભાગ્ય માનું છું પરંતુ એમની સવા સવાસોમી જન્મજયંતિ ઉજવવાની આવે ને ત્યારે પણ હું અહીંયા હોઉં અને તે પણ તમારા બધાની હાજરીમાં ને પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં એ હું ઈચ્છું તમે આવશો ને બધા શું કામ ના પાડો પચીસ વર્ષનું આયુષ તમારું વધી ગયું તો આપ સૌના ચરણોમાં વંદન કરું છું સમય વધુ લેતો નથી બધાને ભૂખ લાગે છે અને શ્રીને જે પરિશ્રમ પડ્યો છે એ બદલ હું ક્ષમા માગું છું ભાઈશ્રીની અને હું ઈચ્છું છું કે ભાઈશ્રી મને આશીર્વાદ આપે હું આશીર્વાદનો ભૂખ્યો છું માન સન્માન જીવનમાં કદી જોઈતા છે ભાઈ પરમભ્રીના અનંત આશીર્વાદ આપણી પાસે છે જ તેઓ શ્રી અહીંથી વિદાય લઈ રહ્યા છે તે પહેલા આશીર્વાદના બે શબ્દ બોલીને અહીંથી વિદાય વેદના ઋષિઓ કે છે ગૌતમભાઈ છે કે નીકળી ગયા વિદ્વાન સંસ્કૃતના અનન્ય વિદ્વાન ગુજરાત જેમનું ગૌરવ લેવા ડોક્ટર ગૌતમભાઈ પટેલ અહીંયા આવ્યા હતા મધુવાતા યથે વેદના ઋષિઓ કે છે કે ઋતુ ઋતુમાં મધુર વાયુ વાતા રહો મધુ વાતા રે મધુ ક્ષરંતિ સિંધવ સમુદ્રો અમને મધુર જળ આપતા રહો આપણે કહો કે ભાઈ દરિયાનું તો પાણી ખારું હોય તો કેમ ઋષિ એમ કહેતા હશે કે મધુર જળ આપતા રહો દરિયાનું પાણી ખારું છે ચોક્કસ પણ દરિયો પોતે પરિશ્રમ કરી કષ્ટ સહન કરી ગરમી વેઠી પોતાના જળને ઉર્ધ્વગતિ કરાવે છે ખારાશને પોતાની પાસે રાખે છે મીઠા જળને ઉપર મોકલી અને વિશ્વભરમાં વાદળ રૂપે ફેલાવીને વરસાવે છે આ સમુદ્રનો જે પુરુષાર્થ છે મધુક શરંતિ સિંધવ માધવીર સંતોષિ ઔષધિ એટલે વનસ્પતિ અમારા માટે માધવી મધુરતાથી ભરેલી થાય સુંદર થાય વેદના ઋષિઓ ત્રણ ચરણમાં વાત પૂરી કરે છે મંત્રને કે અમારા માટે વાયુ મધુર વાવ અમારા માટે જળ મધુર બનો અમારા માટે વનસ્પતિ મધુર બનો જો વેદના ઋષિઓને મધુકાંતભાઈ મળ્યા હોત તો એમ કહ્યું હોત કે અમારી વચ્ચે મધુકાંતભાઈ પણ હંમેશા રહેતા રહો પણ એ વાયુની શીતળતાને જળની મધુરતાને રસાળતાને અને વનસ્પતિની શીતળ છાયાને પોતાના વ્યક્તિત્વમાં સમેટી અને છેલ્લા છત્તેર વર્ષનું તો આયુષ્ય થયું પણ બહુ નાની ઉંમરથી આ સત્કર્મ શરૂ કર્યા છે અને બેતાલીસ વર્ષથી તો આ સંસ્થાના માધ્યમથી સેવા કરી રહ્યા છે એટલે અડધી શતાબ્દીની સેવાયાત્રા તો ખરી જ ને સાહીઠ વર્ષની સેવાયાત્રા હા તો અને આપતો વડીલો એમના સાથીદારો છે હિંમતભાઈ જાનીભાઈ ની સાઠ વર્ષથી જે સતત આ વડલો સમાજને પોતાની શીતળ છાયા આપતો આવ્યો છે એને પોતાની ઈચ્છા વ્યક્ત કરી એક વસ્તુ છે ભાઈ જેને કામ કરવું છે ને એ કદી નિરાશાવાદી બને જ નહીં જેને કામ નથી કરવું એ વારે ઘડી કે હે ભગવાન ઉપાડી લે હે ભગવાન ઉપાડી લે ભગવાન કહેતો છે તને ઉપાડીને કરું શું એના કરતા પડ્યો રે નીચે જ બરાબર છે પણ જેને કામ કરવું છે એ હંમેશા પ્રભુ મને આયુષ્ય આપ ગાંધીજીની આત્મકથા વાંચો ગાંધીજી હંમેશા કહેતા વર્ષ છે આદિશંકરાચાર્યજીએ કહ્યું મા મને જન્મ આપ તુકા આપામ કહે છે તુકા મણે ગર્ભવાસી સુખે ગાલાવે આમ હાસી નરસિંહ મહેતાએ કહ્યું હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવાનંદ કુમાર રે એવી રીતે અત્યારે આ સુંદર પોતાનો ભાવ પ્રગટ કરવાના કૃતજ્ઞતા સમારોહની અંદર આપણા આજના સત્કાર મૂર્તિ એવા મધુભાઈએ બહુ સરસ લાગણી વસશે ને કહ્યું કે જુઓ એ પણ પોતે આયુષ્ય માંગ્યું પણ કેવી રીત મૂર્તો વણી કે ને ભાઈ એટલે હું કથામાં પણ કહું છું કે કેવી રીતે

પ્રાર્થના પોતાની વ્યક્ત કરી ઈચ્છા પોતાની વ્યક્ત કરી પણ એમાં બધાને લાભ થાય બસ આ એક નાનકડા પ્રવચનની અંદર પણ મધુભાઈના આખા જીવનનો અને એમની વૃત્તિનો ચિતાર આપણને પ્રાપ્ત થયો ઈશ્વરના ચરણે રાજા રણછોડના ચરણે પ્રાર્થના કરીએ કે એમની બધી જ ઈચ્છાઓ ફળીભૂત થાય કારણ કે એમની ઈચ્છાઓ ફળીભૂત થાય એના દ્વારા આડકતરી રીતે સમાજ પણ લાભાન્વિત થતો રહેશે અને ઈશ્વરના આશીર્વાદ એવી પ્રવૃત્તિ પર હંમેશા હોય જ પરમાત્માના ચરણોમાં પ્રણામ કરી મધુભાઈને લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી પરિવારના સૌ જનો દીકરા જતીન ભાઈ દીકરીઓ હોય ને એ બોલે નહીં એટલે કેવા સંસ્કાર હશે જુઓ આ ખૂબ સુંદર બધાની લાગણીને પ્રણામ કરી આજના આ સમારોહ માટે મુંબઈ થી ખાસ જે બધા મહેમાનો આવ્યા છે એમની પણ તા પ્રત્યે પ્રભુની કૃપા વર્ષે એવો ભાવ વ્યક્ત કરી મારી વાણીને વિરામ આપું શ્રી કૃષ્ણ કનૈયાલા અને આવું સુંદર મજાનું પ્રેઝન્ટેશન કર્યું બાવી વર્ષના મધુભાઈને આપણે ક્યારે જોત કલ્યાણી આ બધું શોધ્યું છે બે નહીં તો કલ્યાણીને પણ હું અભિનંદન આપું પરિવારના સ્વજનોને જતીનભાઈને બધા તો હોય જ પણ श्री कृष्ण कनैयाला परम पूज्य भाई विदाय ले ले बपोर नु सत्र समयसर शुरू थे ચતુશ્લોકી ભાગવત જેને તૈયાર કરેલું હોય એ શ્રી શ્રીકૃષ્ણ શરણ માૃષ્ણ શરણ માૃષ્ણ શરણ કૃષ્ણ શરણ શરણમ શરણમ શ્રીકૃષ્ણ મધુભાઈ મધુભાઈના પરિવાર તરફથી આ પ્રસંગે રૂપિયા પચીસ હજાર પુનિત આશ્રમને રૂપિયા પચીસ હજાર પુનિત ભજન મંડળને રૂપિયા પચીસ હજાર પુનિત ટ્રસ્ટને અને શ્રી નવગામ વિરાટ નાગર વણિક સમાજ તરફથી પણ રૂપિયા પચીસ હજારનું મહત્વ દાન સંસ્થાને મળી રહ્યું છે આપણે ખૂબ ભાવપૂર્વક કૃતજ્ઞતાથી આ પુષ્પાંજલિ સ્વીકારીને મરબી મધુભાઈના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ